पप्पा बेटा अमारी मम्मी ने कहीं समझाओ ने तमे तमने तो हवे खबर ज छे शू छे केम शू थयो हवे जो ए लाइट बिल भरवा माटे जुगल ने आपे छे हुं एनो दीकरो छुं छतां ए मने आपता नथी अने ए लाइट बिल भरवा आपे एटले हुं सीमा ने कहुं छुं के जा तू लाइट बिल भरी आव पण हवे ए लाइट बिल भरवा जाय अने થોડાક રૂપિયા વાપરે 100-200 રૂપિયા તો એ મમ્મીને ગમતું નથી. અરે ભાઈ હવે એ લાઇટ બિલ તું ભર કે જુગલ ભરે એમાં શું થઈ ગયું? તમે બે અમે નાનપણના મિત્ર જ છો ને, અને તારી મમ્મી છે ને એને દીકરા જોવા માને છે, તને દીકરા જોવા માને છે, અને તારે તો અમુકનો ગર્વ લેવો જોઈએ કે નહીં મારી મમ્મી મારા અને મારા દોસ્તર વચ્ચે કોઈ ભેદ નથી રાખતી, બેને દીકરા માને છે, આ તો અમુકનો સારી વાત છે. આમાં તો હું ફરિયાદ કરવા આવ્યો મને લ્યો. પણ પપ્પા આ સવાલ ભેદનો નથી, આ સવાલ વિશ્વાસનો છે. જો ઘરની અંદર જ વિશ્વાસનું વાતાવરણ ન હોય તો બહારની શું અપેક્ષા રાખવી મારે? બહાર મારી કેટલી વાત થાય કે નહીં ભાઈ એના ઘરે કેટલું એનું માન છે, અભિનું કેટલું માન છે, એના મમ્મી પપ્પા કેટલા સારા છે, પણ બધાને શું ખબર હોય કે મારા ઘરની અંદર શું ચાલે છે? અરે પણ શું દીકરા, હવે આમાં તો તને મને ખબર છે ભાઈ, એ બધું કામ આપણું છે ને ઘરનું કામ, એ બધું જુગલ કરે છે, ને તારી મમ્મી બધું જુગલને જ કામ હોપે છે. હવે એ આપણે 4-5 જણા સિવાય ક્યાં કોઈને ખબર છે? એટલે સમાજમાં હું ખબર પડવાની છે, એટલે એ કંઈ વાતનું ટેન્શન ન લેવાય અને એ બધું તું મગજમાંથી કાઢી નાખી. પણ પપ્પા તમે એમ કહો છો સમાજમાં ન ખબર પડે, પણ આ ઘરમાં શું આખો દિવસ એક તો નોકરી ઉપર બોસનું સાંભળવાનું, ઘરે આવો એટલે મમ્મી સાથે માથાકૂટ કરવાની, વાઈફ આમ કે પછી આમ કે આમ કે, કેટલું કામ આવે અને શું કરવું અમારે? બેટા તું આ બધું મને કહે છે ને એ બધી મને ખબર હશે, હું આ બધું જોઉં છું ને બધું જાણું છું, અને તારી મમ્મીને મેં કેટલી વાર આ વાતે ટૂંકી છે હોતે, પણ એ એકેય વાતે સમજવા તૈયાર નથી. પછી તો શું મને એમ ખબર પડી ગઈ કે આ છે ને આપણી વાત નહીં માને, એ એનું ધાર્યું જ કરશે, એ જુગલને જ બધા કામ હોપશે, એને તારી ઉપર વિશ્વાસ નથી, એ મને ખબર પડી ગઈ ને, એટલે મેં એની અરે છે ને બધું માથાકૂટ કરવાનું હોવ મૂકી દીધું. મેં જો હું એની અરે માથાકૂટ કરીશ ને તો એ મારી અરે બાદ છે, અને મારી અરે બાદ છે, અને હું એને કંઈક ગુસ્સામાં કહે તો એનો ગુસ્સો એ તારી ઉપર અને સીમા ઉપર ઉતારશે. તો તું તો આનો સમજી જાય, કારણ કે તું તો એનો હગો દીકરો છો, પણ સીમા તો પારકી છે ને, એ નહીં સમજે. એ હોતે ને એની અરે બાદ છે, પાછી બે હાહુઓના ઝઘડા થાય, અને તને તો ખબર છે ને કે જે ઘરમાં ઝઘડા થાય, જે ઘરમાં કંકાસ થાય ને, એ ઘરમાં કોઈ દિવસ શાંતિ હોય જ નહીં, અને જે ઘરમાં શાંતિ ન હોય ને એ ઘરની કોઈ દિવસ પ્રગતિ ન થાય, ત્યાં કોઈ દિવસ ભગવાનનો વાસ ન હોય. એટલે ઘરમાં ઝઘડા ન થાય ને એવું આપણે વાતાવરણ કરવાનું છે. પણ પપ્પા એટલે જ મેં મમ્મીને કીધું કે હવે આ બધું તમે મૂકી દો, તમે ખાલી માળા ફેરવો, હવે ઘરનું ટેન્શન, ઘરની જવાબદારી બધું હવે મારી અને સીમા અમારા બે ઉપર છે, પણ છતાં એ માનતા જ નથી. જો બેટા તને ખબર છે, તું જ્યારે નાનો એવો હતો ને ત્યારે તું ઓલા શું કહેવાય ઓલી લગ્ગીથી રમતો અને ઓલા બાકસના ખોખાથી રમતો, ખબર છે તને? જવાબદારી આવે ને માણસને ત્યારે એ બધું એની મેળે મુકાઈ જાય બધું, આપણે મૂકવું ન પડે. અને નાનપણમાં આપણા મા બાપ, મેં તને કેટલી વાર કીધું છે તું વાંચવા બે કેટલી વાર માર્યો હશે, પણ તોય તું ન મૂકતો લગી, અને પછી એ તારી જવાબદારીનું તને ભાન થયું એટલે એ બધું ક્યારે મુકાઈ ગયું કે તને ખબર જ ન પડી. બસ એવી જ રીતે તારી મમ્મીનું છે, એને આ બધું ઝંઝટ છે ને એ ક્યારેક એને પોતાને ભાન થાય ને આ બધું મારે મૂકવું પડશે, ત્યારે એની આપો આ બધું મૂકી દે, આપણે કેવી ને તોય નહીં મૂકે, એટલે બધું છે ને આ ભગવાન ઉપર છોડી દે, એ બધું એની રીતે એને એમ રાખશે. અને જ્યારે સાચી સમજણ પડશે ને કે મારે મારા દીકરા ઉપર વિશ્વાસ કરવો જોઈએ, ત્યારે બધું એ મૂકી દે, અને તું એ ચિંતા કરમાં. કાંઈ નહીં, હવે તમે કહો છો તો બીજું તો શું કરું પપ્પા હવે? અને આવું બધું છે ને ટેન્શન મનમાં ન લેવાય, કારણ કે આવું બધું તો હલાજ કરવાનું હોય, અને આનું નામ તો જિંદગી છે. જિંદગીમાં બીજું શું હોય? જવાબદારી, ચિંતા, આવું જ બધું આવે છે જિંદગીમાં. આ કેમ ઢોરને કાંઈ ન આવે? લ્યો એને કોઈ જાતની જવાબદારી ન હોય, એને કોઈ જાતની ચિંતા ન હોય, બસ બધું માણસને સોંપવું છે, એટલે આનું નામ જિંદગી છે. જિંદગી જીવી લેવાની હોય. કાંઈ નહીં, સારું ચાલો તો હવે હું જાઉં હવે નોકરીએ. સારું ચાલો પપ્પા. જય શ્રી કૃષ્ણ. દીકરા બધું હું સમજુ છું, પણ શું થાય, આ તો તને ખોટે ખોટો હું દિલાસો આપતો હતો, પણ મને ખબર છે કે તારી માં તારી અરે કેટલી તારી અવગણના કરે છે. સારું વાતાવરણ છે આજ તો,
તડકો ન આવે ને તો સારું, જલ્દી આ તપી જાય છે, બબ્બે રૂટું આવે છે એક દિવસમાં. બેહો, હવાન કરવા આવ્યા? બે ઋતુ છે ને વાતાવરણ મને આપણા ઘરમાં હોતે છે, એટલે એક ઋતુ વિશ્વાસની અને એક ઋતુ અવિશ્વાસની છે આપણા ઘરમાં, એ ખબર છે તને? ખાલી વાતાવરણનું જોશો તો ઘરનું હોતે જોતી જા. એ જોઉં છું ને એટલે જ આ બધું કરું છું, પણ તમને તો ખોટું જ લાગે ને, હું જે કરું એ ખોટું, તમારા દીકરા ને તમારી વહુ જે કરે એ સાચું કા? અરે પણ તું ખોટું જ કરશો એટલે પછી ખોટું જ લાગે ને, ગમે ને તું પૂછ ને કે આ હું કરું છું સાચું છે, બધા એમ કે ખોટું જ છે. અરે માં હોય ને માં એ પારકા ઉપર વિશ્વાસ ન કરે, હગ્ગા દીકરા ઉપર વિશ્વાસ કરે, પણ આપણી ઘરે તો ઉલટું જ છે. હગ્ગી માં એના હગ્ગા દીકરા ઉપર વિશ્વાસ નથી કરતી અને છોકરાના દોસ્તાર ઉપર વિશ્વાસ કરે, બધા કામ તું એને જ કે. બસ આજ તો વાંધો છે, તમે મારી વાત સમજી નથી શકતા અને સમજવાને તૈયારય નથી. એ આ છોકરાને પૈસા આપીને તો કટકે કટકે દાપચી મારે પૈસાની, અને ભેગા થઈ જાય ને એટલે તમને ખબર નથી આપણને નોખા કરી દે. અરે એવો તો તારો વેમ છે, તું જો એવું વિચારીશ ને તું એવું જ કરશે. હોય વેમ નહીં, આ ગામમાં એવું થતું આવ્યું છે એટલે તું આ કરું છું, અને જો મારી પાસે પૈસા હશે ને તો મને બધા સાચવશે, એટલે જાતિ જિંદગી એ વૃદ્ધ આશ્રમમાં જવાનો વારો આવશે. એવું કાંઈ ન હોય, કારણ કે આપણને ખબર છે આપણા દીકરાની, આપણી દીકરો હારો છે, દીકરાની વહુ હારી છે, બે હારા છે, પણ આપણે આછે કરીને હું કામ એને ખરાબ કરવી છે. તમે એમ કીધું કે દીકરો હારો છે કા, એની વહુ જોઈ કેટલી ઉડાવશે અને આમને ઉડાવ્યા કરશે ને, તો તમને ખબર જ છે કે ઘર છે ને આ ઘર મૂકીને વહી જવું પડશે ભાડે રહેવા. અરે ભાઈ બે પાંચ દસ વીસ રૂપિયા વાપરે તોય હું છે, ઘરની વહુ છે. હવે તારી દીકરી હોત, માની લે તારી હગી દીકરી હોત અને ઈ આવી રીતે બે પાંચ દસ રૂપિયા કઈક ઉડાવતી હોત તો એને કેમ તું હસી ખુશી વાપરવા પત? એ દીકરીની વાત અને વહુ ની વાત અલગ છે, દીકરી છે નહીં ને તો હું કેમ વિચારો છો એ વાતમાં? તો હું ઈ જ કહું છું કે વહુ ને દીકરી માનીને જિંદગી વિતાય ને. બોલો શિખામણ કોનો આપો છો તમે? એ પેલા તમે શીખો, વહુ અને દીકરીમાં ઘણો ફરક હોય છે. એ દીકરીને આપણું પેટમાં દાજે, વહુ ને ન દાજે, એ પારકી હોય ને એ પારકી જ રે. બસ જો આવી રીતે તું કરીશ ને એટલે જ જુદા થાય. તું છે ને એને દીકરી માનતી જ નથી તો એ તને ક્યાંથી માં માને, અને એ તને માં નહીં માને તો એ કાળ હવારે જુદી હોતી થઈ જાય. જો એ તને માં માને ને તો માને છોડીને કોઈ દિવસ દીકરો ને દીકરી જુદા ન થાય. બસ ગામ ગધેડો કરો એટલે ઓલી સાંભળે ને એટલે એ કરે બધું. એને તો બિચારી બધી ખબર પડી ગઈ છે, આ તો સંસ્કારી ઘરની દીકરી છે ને એ પોતે સંસ્કારી છે એટલે એ બધું સહન કરે છે. જો બીજી હોય ને તો ક્યારની વહી ગઈ હોય. એ વહુ એકે બિચારી ન હોય, એ છે ને હાત લખણની હોય. આ તો જો હજી છે ને નવું નવું છે અને આપણી વહુ છે ને બધું માથે નથી લેતી, એ બધું સમજે છે. જો એ એનું અસલી સ્વરૂપ બતાવશે ને તો હાહુ અને વહુના સંબંધમાં તિરાડ પડશે, અને એ તિરાડ છે ને અવિશ્વાસ ઉત્પન્ન કરશે, અને અવિશ્વાસમાંથી જુદું રહેવાના વાર આવશે. બે રોહાળા થાય તું આ જુદા રહેવાની વાતો કરે ને એ એટલા જુદા થાય. તમારું ભાષણ પૂરું થઈ ગયું? આટલા ભાષણ મને આપો છો ને એની કરતાં તમારા છોકરાને તમારી વહુને આપો, તે બે રૂપિયા બચાવે અને કંઈક કામ આવે ભવિષ્યમાં. અને એ બે રૂપિયા બચાવશે, બે રૂપિયાની કટકી કરશે તો એ ક્યાં પારકા છે? હગો દીકરો ને હગો દીકરાની વહુ છે. બોલો તમને આમાં વાત સામાન્ય લાગે છે ને, પણ સામાન્ય નથી. આ ગામમાં એવું ઘણું બન્યું છે કે આ ઘરમાં ભેગા રહીને પૈસા ભેગા કરે અને પછી ધક્કા મારીને હાહુને હારણ કાઢી મૂકે. આવું આપણે વર્તન રાખ્યું તો પછી ધક્કા જ મારે ને, એ કઈ થોડી પૂજા કરે આપણી. હવે ગમે ત્યાં તું જો, અરે અવિશ્વાસ જે આવે ને માણસને એમ લાગે ને કે આને મારી ઉપર વિશ્વાસ નથી, એ ઘરમાં એ વ્યક્તિ એક મિનિટે ન રહે. આ તો બિચારો આપણો દીકરો હારો છે કે આપણા ઘરમાં આપણી ભેગો રહે છે, અને એ એને એમ થાય ને પાછું કે મારી હગીમાં મારી પર વિશ્વાસ ન કરે અને છતાં એ રહે છે, એ વાત ઉપર તો તારે ગર્વ લેવો જોઈએ કે આવો દીકરો મને ભગવાન આપ્યો. ગર્વ લેવો જોઈએ? હા હવે હું વિચારીશ આ ગર્વના શબ્દ પરથી. હો તમારે જે કામ હોય ને એ પૂરું કરો, લમણા ઝીકવા આવી ગયા છો અહીંયા મારા. આજ મને દીકરો ફરિયાદ કરતો હતો, મેં કીધું હું તારી મમ્મીને સમજાવી. હવે મારે એમ કેમ કેવું કે તારી મમ્મી સમજે સમજે એમ નથી? મમ્મી તો સમજેલી જ છે અને એને બધી ખબર પડે છે, પણ એના બાપાને ક્યારે સમજ પડશે ને એ ખબર નથી પડતી. મારું જ્યારે તને સમજ પડશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું છે. હવે મૂંગી મરી. હા મૂંગી જ મરવું છે, પણ આ કોઈ મૂંગી મરવા દે તો ને.